રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ પાચનક્રિયા સારી રાખે છે. ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે. મોંમાં થોડો વખત મધ રાખી કોગળા કરવાથી મોંમાં પડતા છાલા પર રાહત રહેશે. એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાય પછી ઠંડા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઉઠશે. તુલસીની ચા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પેટના ગેસ પર કે ગઠિયા વાપર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે. ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસને કાબૂમાં રાખે છે, આર્થરાઇટિસના દુખાવામાં રાહત આપે છે, આપણી કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, શાંતિથી નીંદર આપે છે. ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. આંસુને વહેવા દો. તેનો દમન, ભય, ક્રોધ, ઉદ્વિગ્નતા જેવા ભાવો ઉત્પન્ન કરે છે. જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલા વાળ ઢાંકવાનું ભૂલશો નહીં. હાથમાંથી કાંદા, લસણની વાસ દૂર કરવા લીંબુની છાલને હાથમાં રગડો. નખ પર લીંબુની છાલ રગડવાથી નખ ચમકીલા અને મજબૂત બનશે. ગરમીને કારણે માથું દુખતું હોય તો વરિયાળીને ખડીસાકર સાથે પલાળીને તેને ચાવીને ખાવાથી સાથે જેમાં પલાળેલું પાણી પણ પી જવું રાહત રહેશે. રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસ્ક્રીમ ખાઓ કે કોલ્ડ ડ્રિંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે. ગરમી ઋતુમાં ફુદીનો પૌષ્ટિક છે, તે શરીરને ઠંડક પહોંચાડે છે. છાશ, દહીં અને રોટીમાં ફુદીનાનો ઉપયોગ હિતાવહ છે. સુખડના લાકડાને પથ્થર પર ગુલાબ જળ સાથે પીસી તેમાં એક ચપટી ફટકડી પાવડર ઉમેરી અળાઈ પર લેપ કરવાથી અળાઈ મટે છે. ગુલાબના રસના ટીપા નાકમાં પાડવાથી ગરમીનો અને માથાનો દુખાવો મટે છે.